નમસ્કાર મારું નામ માનુષી છે અને મેં શિફાલી પંડ્યા મેમની મદદથી નો કોર્સ કર્યો હતો નક્ષત્ર આયુર્વેદ વડોદરાથી હું ખરેખર આ જે વસ્તુ છે ઘણા લોકોને રિકમેન્ડ કરીશ એના ઘણા બધા કારણ છે અને અગર હું પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરવા જાઉં તો પહેલું કારણ હું પહેલાં મારા સેલ્ફથી શરૂઆત કરીશ મેં નક્ષત્ર આયુર્વેદમાં ગર્ભ સંસ્કાર ચાલુ કરવાનું ગર્ભ સંસ્કાર કરવાનું ચાલુ કર્યું હતું જ્યારે મારો થર્ડ મંથ સ્ટાર્ટ થયો ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં પહેલાં હું મારી સેલ્ફ પર શું અસર થઈ એની એ વાત કરીશ અને પછી હું બેબીના પોઈન્ટ પર આવીશ જો હું પહેલાં પોતાની વાત કરું તો મને પ્રે થો પ્રેગ્નન્સી જે બી પ્રેગ્નન્સીના બીજા ઇફેક્ટ્સ હોય એ બહુ જ ઓછા લાગ્યા હતા થોડાક તો લાગવાના છે એ બહુ નેચરલ વસ્તુ છે પણ જેમ કે મારું વેટ ગેઇન બહુ કંટ્રોલમાં રહ્યું હતું એક્સેસિવ વેટ ગેઇન નહોતું થયું મારું ફક્ત પાંચ કિલો જેટલું વેટ પાંચ કે છ કિલો જેટલું વેટ ગેઇન થયું હતું પણ મારું બેબી પ્રોપરલી પૂરું હેલ્ધી હતું મારું મારી બેબી જ્યારે બોર્ન થઈ ત્યારે શી વોઝ ટુ શી વોઝ થ્રી પોઈન્ટ એટ કેજીસ જબકી મારું વેટ બહુ લેવલમાં વધ્યું હતું માપસર વધ્યું હતું બહુ એક્સેસિવ વેટ કેન નહોતું થયું મને સેકન્ડ વસ્તુ એ હતી કે મને કોઈ પણ વખત ફૂડની ક્રેવિંગ નથી થઈ મારી થ્રુઆઉટ પ્રેગ્નન્સી કે મારે આ વસ્તુ ખાવી જ પડશે કે મારે જોઈશે જ એવું કશું મને ફીલ જ નહોતું થયું આગળના પોઈન્ટની એક બીજી વાત કરું તો આસપાસમાં જેટલા લોકો હતા કે જેમને હું મળતી હતી ને એવું હતું કે આપણે કોખવાર મળતા હોઈએ તો મારા ફિફ્થ મંથ સુધી ઘણા લોકોને ખબર જ નથી પડી કે હું પોતે પ્રેગનેન્ટ છું એટલે જે લોકોને સેવન્થ મંથમાં ખબર પડી કે મારો ખોળો ભરાય છે તો ઘણા લોકો શોખમાં આવી ગયા હતા એક એ બેનિફિટ રહ્યો મને જે સેકન્ડ બેનિફિટ મેં જેમ કીધું કે મને કોઈપણ વખત કંઈ પણ ક્રેવિંગ નથી થઈ તર વસ્તુ વોમિટિંગ શું થાય હાથે કોક વખત થાય બટ મોર્નિંગ સિકનેસ શું હોય એ બધું મને કોઈ વખત ખબર જ નથી પડી કે વોમિટિંગ થવું માથું દુખવું એવું કોઈ ઇફેક્ટ મને પ્રેગનેન્સીમાં લાગી જ નથી બીજું હા મૂડ સ્વિંગ્સ થોડાક રહેતા હતા પણ અગર જો મેં આ ના કર્યું હોત તો મારું મૂડ સ્વિંગ કદાચ હવે હું બેબીની વાત કરું મારી બેબી એઝ ઓફ નાવ નાઇન્ટીન મંથ્સની છે કદાચ હું જે પણ કહીશ એ કોઈના માન્યમાં નહીં આવે આઈ એમ શ્યોર નહીં આવે કાંઈ એવું લાગે કે હું મારા બેબીની વધારે તારીફ કરીને વાત કરું છું નાઇન્ટીન મંથસની બેબી છે એના ખાવામાં કોઈ નખરા નથી હા એ જે ચાલતા ફરતા પણ ખાઈ લે છે જે ખાવાયું હોય એ ખાઈ લે છે એના ખાવામાં કોઈ જ નખરા નથી અગેન સે નાઇન્ટીન મંથ્સની બેબીને વન ટુ ટેન કાઉન્ટિંગ આવડે છે લિફ્ટમાં ટી શર્ટમાં ગમે ત્યાં લખેલી વસ્તુ એ વાંચી શકે છે સો વન ટુ ટેન કાઉન્ટિંગ આવડે છે અને એ ટુ ઝેડ આલ્ફાબેટ્સ બધા વાંચી શકે છે બોલી બી શકે છે ટુ દેટ એક્સટેન્ડ એ ફોર એપલ એન્ડ એફ ફોર ફિશ પણ બોલી શકે છે એ હું તારીફ નથી કરતી બટ આ ગર્ભ સંસ્કારના ઇફેક્ટ્સ જે છે એ હું તમને જણાવું છું મારું હંમેશા જ્યારે હું ગર્ભ સંસ્કાર કરતી હતી ત્યારે હું પોતે મેથ્સમાં બહુ વીક છું એ વસ્તુ મારા હંમેશા કોન્શિયસમાં રહેતી હતી કે મારી બે બે મારા બેબી ઉપર આ અસર ના થવી જોઈએ ઇન શોર્ટ આપણે ઓલવેઝ એ વસ્તુને ધ્યાનમાં રાખીએ કે જે વસ્તુ આપણે વીક છીએ એ વસ્તુ આગળ આપણે ફોરવર્ડ ના થાય આગળની જનરેશનમાં કે અગર કોઈ બી આપણો વીક પોઈન્ટ હોય તો આપણો બેબીનો એ સ્ટ્રોંગ પોઈન્ટ થવો જોઈએ જે મને આ કેસમાં દેખાયું મારી બેબી સખત રિલીજિયસ છે આ એજ પર એ સેવામાં મારી સાથે બેસે છે એને દર્શન સેવા સ્મરણ બધામાં બહુ જ રસ છે ટુ દેટ એક્સટેન્ડ કે હું નાઈને આવું એટલે એ મને તરત પકડીને લઈ જાય કે ચલો સેવા કરવા ઘણા સારા સારા ઇફેક્ટ્સ કદાચ અત્યારે હું તમને ગણાવવા બેસું તો હું સમજાવી નથી શકતી પોસિબલી પણ હું રિકમેન્ડ ડેફિનેટલી કરીશ કે આ ગર્ભ સંસ્કાર કરવું જોઈએ એક વસ્તુ હજુ હું શેફાલી મેમને પણ એક્સેપ્ટ કરીશ કે એમણે કીધું ને એમાંની સો ટકા વસ્તુ તો મેં નથી જ કરી પણ હવે એમ લાગે છે કે જો સો ટકા વસ્તુ મેં કરી હોત તો અત્યારે મને જે બેનિફિટ દેખાય છે એના કરતાં ઘણો વધારે દેખાય એટલે અગર હું એમ બી માનું કે એમણે મને જે મેડિસિન્સ આપી એ મેં ટાઈમસર લીધી છે એમણે મને જે વસ્તુઓ કરવાની હતી એમાંથી મેં પચાસ ટકા વસ્તુઓ પણ જો અગર કરી હોય તો અગર એનો આ બેનિફિટ છે અગર મેં એંસી ટકા બી કરી હોત તો આનું પરિણામ આનથી પણ સારું હોત બટ એઝ ઓફ નાઉ તો મારી બેબીને જોઈને મને એમ લાગે છે કે એને કંઈ શીખવાડવું નથી પડતું મારે એનું ગ્રાસપિંગ પાવર જ એટલું છે કે એ હવે વર્ડ્સ બી પિકઅપ કરવા માંડી છે આપો લાવો બેસી જા તો ઘણા બધા વર્ડ્સ છે એ પિકઅપ કરી લે છે આપો લાવો બેસી જા નાઇન્ટીન મંથસનું મેબી અગર ક્યાંય લખેલી વસ્તુ પણ વાંચીને બોલી શકે છે તો આઈ થિંક આ ક્યાંક તો સંસ્કારનો આ ઇફેક્ટ છે હા એટ ધી એન્ડ હું શિફાલી મેમને થેન્ક યુ કહીશ અને બીજાની એડવાઇસ છે કે એમણે કીધું એટલું બધું જો મેં કર્યું હોત એ મેં તો નથી કર્યું પણ અગર જો તમે એટલું બધું જ કરશો તો કદાચ રિઝલ્ટ જે મારી બેબીનું છે એના કરતાં પણ તમારી બેબીમાં સારું આવશે